એ નવી આવૃત્તિમાં ભાગ એક ની અંદર જે બધા વિષય એક સાથે આપવામાં આવ્યા છે તો એમાંથી છે એટલે મિત્રો નવા જે સવાલો ચેન્જ થયા છે અંદર આપણે સુધારા કરીને આપેલા છે એટલે ખાસ નવી આવૃત્તિને સાચો વિકલ્પ પસંદ કરીને લખો ધાતુ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે અભિલેખ તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું હતું તાંબાના એટલે જવાબ મિત્રો બી આમાં લખ્યો છે ભારતમાં કઈ સદીના પંચ માર્ગના સિક્કા મળી આવ્યા છે સી ઈસવીસન પૂર્વે પાંચમી સદીના જો તું ઇતિહાસના પુરાતન સ્ત્રોતનો અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો પુરાતત્ત્વશાસ્ત્રીઓ તો ઘણા વિદ્યાર્થી મિત્રોનું એવું કેવું છે સર સામાજિક વિજ્ઞાન છે એ અમારે આ વર્ષે શરૂ થયું છે તો સર એનું કંઈ સમજવા માટે કંઈ વિડિયો છે અમને આમાં કંઈ ટપો નથી પડતો તો હા વિદ્યાર્થી મિત્રો ઋત્વી મેડમ દ્વારા સરસ મજાનું સામાજિક વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે બરાબર કે જેમાં તમને આ બધાના અભિલેખો ભોજપત્ર તાડપત્ર બરાબર તામ્રપત્ર પંચમાર્કના સિક્કા બધાના ચિત્ર પણ તમને સરસ મજાના આપવામાં આવેલા છે તો આ બધું મળશે ક્યાંથી અને હા ગણિત તો જયસર દ્વારા વિજ્ઞાન ફેનિલ સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા આપણી નવી પલાસ આ બધી જ વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી શકશો બરાબર અચ્છા એમાં એમાં શું મળશે તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી હિન્દી સંસ્કૃત બધું જ આવી જશે સ્વાધ્યાભ્યાસ અભ્યાસની સમજૂતી વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષામાં ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ અને પરીક્ષાના પેપરો બરાબર જિલ્લા જે તમારા પેપર આવે એ એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ પોથી આ બધાના વિડીયો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો પેજ મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે તમે નાખશો પેજ એમાં કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા ધોરણના સરસ મજાના સ્વાધ્યાય સ્વાધ્ય પોથીના જે પીડીએફ છે આપેલી છે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો બરાબર એટલે ત્રણથી બાર ધોરણના મિત્રોને જાણ કરવાની તમારા વિષયમાં માની લો કે સામાજિક વિજ્ઞાનમાં ત્રીજો પાઠ હોય તો ત્રીજો પાઠ જોઈ શકશો અથવા શાળા મિત્ર એપ્લિકેશન હોય તો તો કે પ્રશ્ન છે ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકના વિષયમાં પાઠ વાઇઝ વેબ ડિજિટલના વિડીયો જોઈ શકો છો ચાલો વધુ સમય ન લેતા આપણે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા ઇન્ડસ ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ 2021 ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે સી કચ્છના ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો તો ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે ત્યાર પછી ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે તો બી ઋગ્વેદમાંથી જાણવા મળે છે પ્રશ્ન બે અ બંધ બેસતા જોડકા રચો પુરાતત્વશાસ્ત્રીઓ શ્રી ભૂતકાળની જીવન કરનારા ફાહિયાન વિદેશી મુસાફર હોજપત્ર ભુર્જ નામના વૃક્ષની છાલ ઈસવીસન દુનિયાની કાળ ગણના બરાબર બીની અંદર જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ખરું ભુર્જ નામના વૃક્ષો હિમાલયમાં થાય છે ખરું ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે ખોટું તાડપત્ર તાંબાના પત્રામાંથી બનાવવામાં આવે છે ખોટું બીસી એટલે બિફોર ચ્રેસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો ખોટું બરાબર પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર પુરાતત્વ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ઇતિહાસના તામ્રપત્ર સ્ત્રોતો સચવાયા છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે ઘણીવાર બીસીને બદલે બીસીઈ પણ લખવામાં આવે છે શિલા ઉપર લખાયેલા લખાણ અભિલેખના નામે ઓળખાય છે પ્રાચીન ઈરાક ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા પ્રાચીન સમયમાં લોકો તાડ વૃક્ષના પર્ણ પર તાડ પત્રો લખતા હતા વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી છે તમને બરાબર કે તમારે તમામ વિષયના જે વિડીયો જોતા હોય બરાબર તમારે સામાજિક વિજ્ઞાન સમજવું હોય એના સ્વાધ્યાય જોતું હોય બરાબર તો આપણે જે વાત કરીએ પ્રમાણે વેટ ડિજિટલ અંદર તમામ ફેસિલિટી સુવિધાઓ મળવાની છે આગળ ફરી પાછા આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સવાલ જવાબ છે એક બે વાક્યમાં જવાબ આપો પ્રાચીન સમયમાં માનવી સાના ઉપર લખાણ લખતો હતો તો પ્રાચીન સમયમાં માનવી તાળપત્રો કે ભોજપત્રો પર લખાણ લખતો હતો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે તો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષા છે આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તો તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈંટ પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા આભૂષણો ખોરાક ગ્રંથો વગેરે સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે તો સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે ત્યાર પછી છે કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે તો આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારેને ઇન્ડિયા થી ઓળખતા હતા તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા થી ઓળખતા હતા તાડપત્રો અને ભોજપત્રની હસ્તપ્રતોમાં કઈ ભાષાના લખાણો મળે છે તો તાડપત્રો અને ભોજપત્રની હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો પેલું પ્રાચીન સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે જે તે સમયના શિલાલેખો અથવા અભિલેખો વાંચવા જોઈએ કારણ કે કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખોને અભિલેખો વાંચવા જોઈએ બરાબર રાજકીય આગળ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને ઇતિહાસ જાણવા માટેના મહત્વના સાધનો ગણવામાં આવે છે કારણ કે તો ઇતિહાસકારો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરીને માહિતી આપે છે પ્રાચીન સ્થળો મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે સ્ત્રોતનો અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્વના સાધનો છે ઇતિહાસકારોને ભૂતકાળની માહિતી આપનારા મહત્વના વિદ્વાનો ગણવામાં આવે છે કારણ કે

પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે કારણ કે વિદેશી મુસાફરો જે જે દેશમાં ફરતા જાય ત્યાંની સંસ્કૃતિ સભ્યતા મંદિરો ખાનપાન પોશાક રીતિ રિવાજો ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે આવા પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ પ્રશ્ન છે ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથે લખાણ વર્તમાન પત્ર કે સામયિકમાંથી માંથી શોધી તેને નીચે આપેલ ચોરસમાં ચોંટાડો અને તેના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો તો ગુલામીની કાળી કાળ નો અંત આઝાદીનો ઉદય આઝાદ હિંદના પ્રધાનોની જાહેરાત દિલ્હીમાં સત્તાધારણ ની ભવ્ય વિધિ રાજેન્દ્ર બાબુ અને જવાહરના પ્રેરક ભાષણો બરાબર બધું લખેલું છે બરાબર તમારું બધું જ ઓકે ચાલો તો આપેલ ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી છે એ આપવામાં આવેલી છે તો ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાન પત્ર ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે તો આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે આઝાદી સમયે કેવી પરિસ્થિતિ હતી તેની માહિતી જાણવા મળે છે ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે આપેલી માહિતી આઝાદી મળે તે સમયની છે નોટબુકમાં લખવાનું છે બરાબર તો આવી રીતે તમારે બધા જ વિષયના સરસ મજાના સોલ્યુશનો જોતા હોય આપણી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી અને ધોરણમાં જઈ પેડકોર્સમાં જઈ તમે બધી જ વસ્તુ મેળવી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત